શરૂઆત કરીશું બુલેટિનના મુખ્ય સમાચારોથી. ટોક્યોમાં ભારતે રચ્યો ઇતિહાસ. નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં મેળવ્યો ગોલ્ડ મેડલ. 87.58 મીટર દૂર ભાલો ફેંકી રહ્યો ટોપ પર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રમતગમત મંત્રીએ પાઠવી શુભેચ્છા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નીરજની આ ઉપલબ્ધિ હંમેશા રહેશે યાદ. ટોક્યો 2020માં ભારતે મેળવ્યા અત્યાર સુધી કુલ 7 મેડલ. ઓલિમ્પિકમાં શનિવાર ભારત માટે રહ્યો સુવર્ણ. બજરંગ પુનિયાએ કુશ્તીમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ. કઝાકિસ્તાનના દોલત નિયાઝ બેકોવને હરાવ્યો 8-0. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પાઠવી શુભેચ્છા. તો સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર પણ વાત કરીને પાઠવી શુભેચ્છા. ભારતીય એથ્લેટ્સ માટે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કરી રોકડ પુરસ્કારની જાહેરાત. ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાને રૂપિયા 1 કરોડનું આપશે ઇનામ. તો સિલ્વર મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુ અને રવિ દહિયાને 50-50 લાખના રોકડ ઇનામની જાહેરાત. જ્યારે બ્રોન્ઝ મેડાલિસ્ટ પીવી સિંધુ, લવલીના અને બજરંગ પુનિયાને 25-25 લાખની જાહેરાત. સાથે જ પુરૂષ હોકી ટીમને રૂપિયા 1.25 કરોડની રકમ આપવાની બીસીસીઆઈએ કરી જાહેરાત. ગુજરાતને મળી 5,300 કરોડના વિકાસ કાર્યોની ભેટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત. વિકાસ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વતન પ્રેમ યોજના પોર્ટલનો કરાવ્યો શુભારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત સરકારની કામગીરીને બિરદાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ. પ્રધાનમંત્રીએ કહ્યું, મધ્યપ્રદેશમાં 17 લાખ ખેડૂતો પાસેથી ઘઉંની સીધી થઈ રહી છે ખરીદી. વચેટિયા પ્રથા દૂર થતાં પૈસા સીધા ખેડૂતોના ખાતામાં થયા પહોંચતા. તો કોરોના કાળમાં 8 કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે અપાયા ગેસ કનેક્શન. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી. વણકરો અને કારીગરોને કેન્દ્રીય કાપડ મંત્રીએ વણકરોના સશક્તિકરણ માટે વિવિધ પરિયોજનાઓનું કર્યું ઉદઘાટન. કાપડ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, 7 વર્ષમાં હેન્ડલૂમ ઉદ્યોગને ખૂબ જ ઝડપ ગતિએ સમગ્ર દેશમાં મળી છે ઓળખ. દેશવાસીઓ માટે વેક્સિનને લઈને સારા સમાચાર. સિંગલ ડોઝ કોવિડ વેક્સિન જોન્સન એન્ડ જોન્સનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી. કેન્દ્રીય આયોગ મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી. કહ્યું, ભારત પાસે હવે 5 EUA રસી. કોરોના સામે આપણા દેશની લડાઈ બનશે વધુ મજબૂત અને ઝડપી. દેશમાં કોરોના રસીકરણ અભિયાને 50 કરોડનો આંકડો પાર કરી મેળવી સિદ્ધિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રસીકરણ અભિયાનમાં આવી છે ઝડપ. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,628 કેસ નોંધાયા. 617 લોકોના થયા મૃત્યુ. શુક્રવારે દેશભરમાં કોરોના રસીના 49,55,138 અપાયા ડોઝ. રાજ્યમાં આજે થયું સૌથી વધુ રસીકરણ. 6,01,720 વેક્સિનના ડોઝ અપાયા. તો સાથે જ કોરોનાના કેસમાં પણ થઈ રહ્યો છે સતત ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ, જ્યારે 27 દર્દીઓ થયા સાજા. કોરોનાનો રિકવરી રેટ 98.75% પાર. સમાચાર વિગતવાર જોઈશું. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ઐતિહાસિક જીત મળતા ભાલા ફેંકમાં સ્વર્ણ પદક જીત્યું છે. નીરજ ચોપડા પ્રથમ એથ્લીટ બન્યા છે કે જેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યું છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતને પ્રથમવાર સ્વર્ણ પદક પ્રાપ્ત થયું છે. 87.58 મીટરના ભાલા ફેંકમાં નીરજે દેશને સ્વર્ણ પદક અપાવ્યું છે. નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેળવ્યાની સાથે જ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે નીરજ ચોપડાને શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે નીરજ ચોપડાએ અસાધારણ સિદ્ધિ મેળવી છે. તેમની આ જીત લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મોદીએ નીરજ ચોપડા સાથે ફોન પર વાતચીત પણ કરી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. તો રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે નીરજે ગોલ્ડની સાથે દેશવાસીઓના દિલ જીત્યા છે. પાનીપત ને પાણી દિખા દિયા. લેકિન ઇસ બાર એક તો ઓલિમ્પિક એક સાલ ડીલે હુઆ તો આપકો એક સાલ જ્યાદા મહેનત કરની પડી ઓર કોરોના મેં અનેક સંકટ આયે અનેક મુસીબતે આઈ બીચ મેં આપકો ચોટ ભી આઈ થી લેકિન ઉસકે બાવજૂદ ભી આપને બહોત બડા કમાલ કરકે દિયા ઓર યે મહેનત કે કારણ હોતા હૈ. नहीं बहुत ही ज्यादा सर बहुत मुश्किल टाइम रहा था, बीच में इंजरी आई थी और ऐसा लग रहा था कि पता नहीं कैसा कम कर. लेकिन जिस दिन आप जा रहे थे और मेरी आपसे जो बात हुई मैंने देखा कि आपके चेहरे में एकदम कॉन्फिडेंस था, आपकी बातों में कॉन्फिडेंस था और दूसरा मैंने देखा आपको प्रेशर नहीं था, बिल्कुल हंसते खेलते थे आप. આપણે દેશ કા નામ રોશન કિયા હૈ ઓર દેશ કી યુવા પીઢ઼ી કો ઇસકે કારણ ખેલ કે ક્ષેત્ર મેં આગે આને કા મન કરેગા ઓર ઇસ બાર ટોક્યો મેં એસે એસે क्षेत्र में हमारे लोगों ने दम दिखाया है जो नॉर्मली भारत के बच्चे नहीं होते हैं, लेकिन आपने करके दिखाया है. बिल्कुल सर, मुझे लगता है कि आने वाले बच्चे भविष्य प्रेरित होंगे और अपना स्पोर्ट्स है और ज्यादा ऊपर जाएगा और मैं चाहता हूँ कि और आप तो फौजी हैं इसलिए और भी बच्चों को तैयार कर पाएंगे, बहुत अच्छी तरह तैयार कर पाएंगे. બિલકુલ જબ સ્પોર્ટ હોતા હૈ તભી તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ આતા હૈ ઓર આપકે માતાજી પિતાજી કો ભી મેરી તરફ સે પ્રણામ કહીએગા ક્યોંકિ યે બહોત ગર્વ કા પલ હૈ આપકે પરિવાર કે લિયે ભી ઓર દેશ કે લિયે ભી. और राधा किशन जी को भी मेरी तरफ से बधाई दीजिए भैया. राधा किशन जी को भी और पूरे एथलेटिक्स फेडरेशन की, हाँ उन्होंने भी आपके साथ कंधे से कंधा मिला के काम किया है. हाँ ठीक है, तो 15 अगस्त को मिल रहा है भैया. बिल्कुल सर, ठीक है, चलिए बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई. थैंक यू सो मच सर. थैंक यू. ओलंपिक इतिहास में आज भारत ने पहली बार इतिहास बनाया जहां एक और नीरज चोपड़ा ने शानदार प्रदर्शन करके स्वर्ण पदक जीता है. इतिहास व्यक्तिगत रूप से भी बनाया और देश को भी सर्वाधिक मेडल जिताने में एक बहुत बड़ी भूमिका निभाई है. मैं अपनी ओर से उनको बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं. 135 करोड़ भारतीयों का दिल भी जीता है, स्वर्ण पदक भी जीता है और आने वाले खिलाड़ियों के लिए एक प्रेरणा के स्रोत भी बने हैं. સાત વર્ષની ઉંમરે અખાડામાં પ્રવેશેલા બજરંગ પુનિયાએ 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે ત્રીજા સ્થાનના મુકાબલામાં કઝાકિસ્તાનના દોલત નિયાઝ બેકોવને 8-0 હરાવ્યો છે. પુત્રને ઓલિમ્પિકમાં મોકલવાનું સ્વપ્ન જોનારા બલવાનસિંહે 7 વર્ષની ઉંમરે બજરંગને કુસ્તીની યુક્તિઓ શીખવા માટે અખાડામાં મોકલવાનું શરૂ કર્યું હતું અને બજરંગની જીત બાદ તેના પિતાએ કહ્યું કે હું મારી ખુશી વ્યક્ત કરી શકતો નથી, મારા દીકરાએ આજે મારું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. સમગ્ર દેશ તરફથી આજે બજરંગ પુનિયાને શુભેચ્છાઓ અપાઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, હરિયાણાના મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
तो प्रधानमंत्री नरेन्द्र मोदीए ब्रॉन्ज मेडल विजेता बजरंग पुनिया साथे फोन पर बात पण करी हती अने शुभेच्छाओ पाठवी हती। ब्रॉन्ज मेडल भी जीता, वहीं पर महिला हॉकी टीम ने पहली बार क्वालिफाई करके शानदार प्रदर्शन किया। कुल मिलाकर जो हमारा कंटिंजेंट गया था उसमें खिलाड़ियों ने अपनी ओर से बहुत अच्छा परफॉर्मेंस किया है। गोल्फ में देखिए अदिति अशोक बहुत क्लोज मार्जिन से हारी है, दीपक पुनिया को देखिए बहुत क्लोज मार्जिन से गए। ऐसे बहुत सारे, मैं सबके नाम तो नहीं ले पाऊंगा, लेकिन ये अपने आप में दिखाता है कि सुधार बहुत हुआ है। और इसके पीछे कारण रहा कि जो टॉप स्कीम में भी एलीट एथलीट्स के ऊपर, उनकी परफॉर्मेंस के ऊपर ध्यान दिया गया, देश विदेश में उनकी ट्रेनिंग कराई गई, उनके रहने की व्यवस्था से लेकर हर तरह की सुविधाओं की चिंता की गई, अंततः खिलाड़ियों को ही परफॉर्म करना होता है। और खुशी इस बात की है कि इस बार हमारे खिलाड़ियों ने बहुत शानदार परफॉर्मेंस दी है। ओलंपिक गेम्स का इस समय जो सारे खेल हैं वो एक चरम सीमा पर सब चल रहे हैं, और अब फाइनल्स की, सेमीफाइनल्स का जो दौर है उसी में ही सबको इंतज़ार है कि कितने मेडल हमारे आते हैं, जुड़ते हैं। मुझे बड़ी खुशी है आपको बताते हुए कि आज अभी बजरंग पुनिया जो कांस्य मेडल के लिए, जिसका अभी खेल पूरा हुआ है, उसने उस मेडल को जीत लिया है और बहुत अच्छे प्रकार से वो खेला है। तो इस प्रकार से अपने देश के इस समय तक कुल 6 मेडल हो गए हैं, 2 सिल्वर और 4 कांस्य, और स्वाभाविक है हरियाणा का योगदान इसमें सर्वाधिक है। टोक्यो ओलंपिक 2020 में सर्वश्रेष्ठ प्रदर्शन करनारा भारतीय एथलीट्स माटे बीसीसीआई ना सेक्रेटरी जय शाहे ट्वीट करीने रोकड़ पुरस्कार नी जाहेरात करी हती। बीसीसीआई ना सेक्रेटरी जय शाहे नीरज चोपड़ा ने ₹1 करोड़ ना रोकड़ पुरस्कार एनायत करवानी जाहेरात करी छे। साथे ज रवि दहिया अने मीराबाई चानू ने 50-50 लाख नी राशि आपवामां आवशे। आ साथे पीवी सिंधु, लवलीना अने बजरंग पुनिया ने 25-25 लाख नी राशि एनायत कराशे। तेमज पुरुष हॉकी टीम ने 1.25 करोड़ नी पुरस्कार राशि बीसीसीआई द्वारा आपवानी जाहेरात करवामां आवी छे। मुख्यमंत्री विजय रूपाणी अने नायब मुख्यमंत्री नितिन पटेल नी आगेवानी मां सरकारना 5 वर्ष पूर्ण थया छे। आ सरकारनी रचना ऑगस्ट 2016 मां करवामां आवी हती। રાજ્યમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા વિકાસ દિવસ સંલગ્ન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુલ 5,300 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા હતા। અને આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ વતન પ્રેમ યોજનાના પોર્ટલનો શુભારંભ પણ કરાવ્યો હતો। કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રી કાળ સમયે શરૂ કરેલી વિકાસ યાત્રા અને જનકલ્યાણની પરંપરાને આગળ વધારવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અભિનંદન પાઠવ્યા હતા। આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે કોરોના કાળમાં બધું સ્થગિત હોવા છતાં ગુજરાતમાં વિકાસ કામોની ગતિ ચાલુ રાખીને ₹5,300 કરોડના કામો સહિત અનેક વિકાસ કામો પૂર્ણ કર્યા છે, તે જ જનસેવાની સરકારની પ્રતિબદ્ધતા છે। સાથે જ તેમણે ઉમેર્યું હતું કે દેશમાં વિકાસ રોલ મોડેલ ગુજરાતની વિકાસ સ્પર્ધા હવે વિશ્વ સાથે છે। બે મોટા મોટા ઓવરબ્રિજ, પીવાના પાણીની પાઇપલાઇન, અનેક વિવિધ કાર્યક્રમો મારા મતક્ષેત્રની અંદર થયા છે અને અમદાવાદ અને ગાંધીનગર ને જોડવાનો શ્રી નીતિન ગડકરીજીના વિભાગમાંથી જે મોટો રોડ બનાવવાનો કાર્યક્રમ થયો છે એના લગભગ 5 ઓવરબ્રિજ આજ પૂરા થઈ લોકોના ઉપયોગમાં ચાલુ થાય છે। મારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વમાં જબ વો ગુજરાત કે મુખ્યમંત્રી થે उनने गुजरात के विकास की एक दृष्टि और प्रत्यक्ष रूप से कार्य करके गुजरात को एक प्रगतिशील, समृद्ध और संपन्न राज्य बनाया। उन्हीं के मार्गदर्शन में आज गुजरात की सरकार विजय भाई और नितिन भाई के नेतृत्व में लगातार प्रगति और विकास की ओर जा रही है, निश्चित रूप से हमारे लिए बहुत खुशी की बात है। तो जे काम जेटला रुपयानु छे एना 60% एनो फाळो 40% राज्य सरकार आपसे अने एमना वडील के एमने जे कोई नाम स्मरणार्थे राखवू हशे ए नाम पण त्यां अमे राखवा देशुं अने सौ पोताना वतनने याद करीने पोताना वतननुं ऋण चूकवे अने एटला माटे पोते विकासना काममां फाळो आपे
એવી યોજના આજે વતન પ્રેમ ના નામથી લોન્ચ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સાથે અનેક રાજ્યોના ખાદ્ય વિભાગોના મંત્રીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ અંગે જાગૃતતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ લાભાર્થી આ સેવાના લાભથી વંચિત ન રહી જાય. આજે મધ્યપ્રદેશ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ ઉજવી રહ્યો છે. PMGKAY કાર્યક્રમ અંતર્ગત મધ્યપ્રદેશમાં 4,83,00,000 લાભાર્થીઓ સરકારી વ્યાજબી ભાવની 25,000 દુકાનો પરથી વિનામૂલ્યે રાશન મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના લાભાર્થીઓને સંબોધિત કરતા પહેલા હાલ પૂર અને વરસાદના કારણે મધ્યપ્રદેશના અનેક શહેરો અસરગ્રસ્ત થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે અનેક લોકોના જીવન અને આજીવિકા બંનેને અસર પહોંચી છે. સંકટના સમયમાં ભારત સરકાર અને સમગ્ર દેશ મધ્યપ્રદેશની સાથે ઉભા છે. कोरोना से उपजे संकट से निपटने के लिए भारत ने अपनी रणनीति में गरीब को सर्वोच्च प्राथमिकता दी. इस पूरे कालखंड में 80 करोड़ से अधिक देशवासियों को मुफ्त राशन पहुंचाया गया है. सिर्फ गेहूं, चावल और दाल ही नहीं, बल्कि लॉकडाउन के दौरान हमारे 8 करोड़ से अधिक गरीब परिवारों को गैस सिलेंडर भी मुफ्त दिया गया. 80 करोड़ लोगों को अनाज, 8 करोड़ लोगों को गैस भी. यही नहीं, लगभग 20 करोड़ से अधिक बहनों के जनधन बैंक खाते में लगभग 30,000 करोड़ रुपये सीधे कैश ट्रांसफर भी किए गए. 9 अगस्त को करीब करीब 10-11 करोड़ किसान परिवारों के बैंक खाते में फिर से हजारों करोड़ रुपए सीधे ट्रांसफर होने वाले हैं. आज 7मा राष्ट्रीय हाथ वणाट दिवस की उजवणी देश में करवामां आवी रही छे. આ પ્રસંગે દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન માટે વણકર સમાજને સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ વણકરોને સશક્ત બનાવવા માટે જુદી જુદી યોજનાઓનું પણ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલે વણકરો અને કારીગરોને સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાથવણાટની કળા કોઈ એક પ્રદેશની કળા નથી. દેશના દરેક ખૂણામાં આપણા વણકરો અલગ અલગ પ્રકારના કાપડ બનાવે છે અને સમગ્ર વિશ્વમાં દેશની ઓળખ બનાવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં હેન્ડલૂમ ઉદ્યોગને ખૂબ જ ઝડપી ગતિએ સમગ્ર દેશમાં ઓળખ મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પ્રતિબદ્ધતા આ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આજ પૂરે દેશ કે કોને કોને સે આયે હુએ હમારે બુનકરો કો યહાં દેખ કે બહોત હી આનંદ હો રહા હૈ, ક્યોંકિ વાસ્તવ મેં યે કોઈ ક્ષેત્ર કી ઉપલબ્ધિ નહીં હૈ, યે કોઈ ક્ષેત્ર કી કલા નહીં હૈ. દેશ કે હર કોને મેં हमारे बुनकर अलग अलग प्रकार के चीजें बनाते, अलग अलग प्रकार के टेक्सटाइल्स कपड़ा बना के पूरे विश्व में देश की पहचान बनाते हैं. मैं आप सभी को आज के इस शुभ अवसर पर, इस उत्साह भरे समारोह पर बधाई देता हूं. આજે સમગ્ર દેશમાં 7મો રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે દેશના સામાજિક અને આર્થિક વિકાસના યોગદાન માટે વણકર સમાજને સન્માનિત કરવામાં આવે છે. અમદાવાદ ખાતે પણ ભારત સરકારના કાપડ મંત્રાલય અંતર્ગત વણકર સેવા કેન્દ્ર અમદાવાદ બ્રાન્ચ દ્વારા આજે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના અંતરિયાળ ગામડાઓના વણકરોને બોલાવીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે વણકર સેવા કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વણકર સેવા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં વસતા પેઢી દર પેઢીથી વણાટકામ સાથે સંકળાયેલા કુટુંબોને એકત્રિત કરાય છે. સાથે જ આધુનિક રીતે તાલીમ આપી સરકારની વિવિધ યોજનાઓ થકી તેમને રોજગારી મળી રહે તે માટે પ્રયત્નો પણ કરાય છે.
આ કાર્યક્રમમાં વણાટકામ સહકારી મંડળી સાથે સંકળાયેલા અગ્રણી કાંતિભાઈ નકુમ દ્વારા વણકરોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સેલિબ્રેશન का जो उद्देश्य है वो उद्देश्य यह है कि लोगों में हैंडलूम और हाथशाल हाथकरघा के बारे में, हमारे ट्रेडिशन के बारे में, हमारी जो परंपरा है हाथकरघा की, उसके बारे में लोगों को अवेयर कराएं, लोगों को जानकारी दें. कई बार हम लोगों को चाहते हुए भी एक वहाँ पे एक गैप है, जो बायर है और जो प्रोड्यूसर है उनके बीच में एक बड़ा सा गैप है. वो गैप को फुलफिल करना चाहते हैं अवेयरनेस के माध्यम से, इसीलिए हम लोग हर साल हाथकरघा दिवस मनाते हैं. WS વિવર સર્વિસ સાથે જોડાયેલા છીએ. એમાં ઘણી બધી યોજનાઓ, એક્ઝિબિશન છે, નવા નવા કોઈ ડિઝાઇનરો પ્રોગ્રામો હોય છે. એમાં અમને ઘણી બધી ઓફિસમાંથી નવી નવી ડિઝાઇનો મળે છે. નવા નવા કોઈ તમને ગૂંચવણ પ્રશ્ન હોય તો પણ એનું સોલ્યુશન મળે છે. એટલે WS વિવર સર્વિસ સેન્ટરમાંથી ઘણી બધી યોજનાઓ નવી નવી મળે છે. અને આજ એક હેન્ડલૂમ ડે એવો છે ને કે જે ખરેખર એક વર્ષનો એક અમારો એક વણકરો કારીગરનો એક દિવાળી કરતાં પણ મોટો વિશેષ એક તહેવાર કહેવાય. હેન્ડલૂમ ડે 7 ઓગસ્ટના માધ્યમથી લોકોને જાણકારી થાય છે કે વણકર દિવસ ભારત સરકાર ઉજવે છે તો શેના માટે ઉજવે છે, કે આટલી આટલી વસ્તુ આપણું જનરેશન જે આપણે બનાવી રહ્યા છે, લોકો જે જેને આપણે કહેવાય વિરાસત, જે આપણી સંસ્કૃતિ જે ટકાવ રાખવા માટે પ્રયત્ન જે સરકારશ્રીએ કર્યો છે એનો ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વણાટકામ સાથે સંકળાયેલા વણકરો પણ ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યા છે. ભાર્ગવ ત્રિવેદી, ડીડી ન્યૂઝ, અમદાવાદ. કોવિડ સામેની જંગમાં રસીકરણ ક્ષેત્રે ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં આજે એક જ દિવસમાં સર્વાધિક 6,01,000થી વધુ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કોવિડથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થતાં રિકવરી રેટ 98.75% પહોંચી ગયો છે. તો રાજ્યમાં કોરોનાના કેસ પણ કાબૂમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 19 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે 27 દર્દીઓ સાજા પણ થયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. દેશમાં વધુ એક વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ગઈ છે. સિંગલ ડોઝ કોવિડ વેક્સિન જોન્સન એન્ડ જોન્સનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારત પાસે હવે 5 EUA રસીઓ છે. આ કોરોના સામે આપણા દેશની લડાઈને વધુ ઝડપી બનાવશે. મહત્વનું છે કે આ વેક્સિનને મંજૂરી મળ્યા પછી દેશમાં રસીકરણ અભિયાનમાં મોટો વધારો થઈ શકે છે, કારણ કે તેનો માત્ર એક જ ડોઝ અસરકારક રહેશે, બીજો ડોઝ લેવાની જરૂર રહેશે નહીં. તો આ સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કોવિડ વિરુદ્ધ ભારતની લડત મજબૂત બની છે. તમામ પ્રોટોકોલના પાલન સાથે આ સુનિશ્ચિત કરીએ કે તમામ દેશવાસીઓને વેક્સિન મળે. મહત્વનું છે કે દેશમાં અત્યાર સુધી 50 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે. કોરોના સામેની જંગમાં ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રસીકરણ અભિયાન અંતર્ગત દેશે 50 કરોડનો આંકડો પાર કર્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 50,03,48,866 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તમામ માટે રસીકરણનું અભિયાન 21 જૂનથી શરૂ થયું હતું, જે અંતર્ગત ગઈકાલે 49,55,138 ડોઝ અપાયા હતા. શુક્રવારે દેશમાં કોરોનાના નવા 38,628 કેસ નોંધાયા હતા, જ્યારે 41,096 લોકો સ્વસ્થ થયા હતા, તો 617 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 4,12,153 પર પહોંચી છે. કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે. આગામી દિવસોમાં શ્રાવણ માસ અને તહેવારોને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને આવનારા તહેવારો માટે સતર્ક કર્યા છે અને કહ્યું છે કે ભીડ ભેગી ન થાય તે માટે રાજ્યો પોતાની રીતે પ્રતિબંધ લગાવી શકે છે. ભરૂચના અંકલેશ્વર ખાતે જયાબેન મોદી હોસ્પિટલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટની ક્ષમતા 10 મિનિટે 200 લિટર ઓક્સિજન ઉત્પાદન કરવાની છે, જેથી પ્રાણવાયુની અછત અનુભવતા કોરોનાના 15-20 જેટલા દર્દીઓને આ પ્લાન્ટ થકી ઓક્સિજન મળી રહેશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારે પ્રાણવાયુ માટે કમર કસી છે, ત્યારે સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ પણ સરકારની પડખે આવી છે.
અને ફરી એકવાર મુખ્ય સમાચાર જોઈ લઈએ. ટોક્યોમાં ભારતે રચ્યો ઇતિહાસ. નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં મેળવ્યો ગોલ્ડ મેડલ. 87.58 મીટર દૂર ભાલો ફેંકી રહ્યો ટોપ પર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રમતગમત મંત્રીએ પાઠવી શુભેચ્છા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નીરજની આ ઉપલબ્ધિ હંમેશા રહેશે યાદ. ટોક્યો 2020માં ભારતે મેળવ્યા અત્યાર સુધી કુલ 7 મેડલ. ઓલિમ્પિકમાં શનિવાર ભારત માટે રહ્યો સુવર્ણ. બજરંગ પુનિયાએ કુશ્તીમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ. કઝાકિસ્તાનના દોલત નિયાઝ બેકોવને હરાવ્યો 8-0. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પાઠવી શુભેચ્છા. તો સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર પણ વાત કરીને પાઠવી શુભેચ્છા. ભારતીય એથ્લેટ્સ માટે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કરી રોકડ પુરસ્કારની જાહેરાત. ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાને રૂપિયા 1 કરોડનું આપશે ઇનામ. તો સિલ્વર મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુ અને રવિ દહિયાને 50-50 લાખના રોકડ ઇનામની જાહેરાત. જ્યારે બ્રોન્ઝ મેડાલિસ્ટ પીવી સિંધુ, લવલીના અને બજરંગ પુનિયાને 25-25 લાખની જાહેરાત. સાથે જ પુરૂષ હોકી ટીમને રૂપિયા 1.25 કરોડની રકમ આપવાની બીસીસીઆઈએ કરી જાહેરાત. ગુજરાતને મળી 5,300 કરોડના વિકાસના કાર્યોની ભેટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નીતિન ગડકરીની વર્ચ્યુઅલ પરિસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત. વિકાસ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વતન પ્રેમ યોજના પોર્ટલનો કરાવ્યો શુભારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત સરકારની કામગીરીને બિરદાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ. પ્રધાનમંત્રીએ કહ્યું, મધ્યપ્રદેશમાં 17 લાખ ખેડૂતો પાસેથી ઘઉંની થઈ સીધી ખરીદી. વચેટિયા પ્રથા દૂર થતાં પૈસા સીધા ખેડૂતોના ખાતામાં થયા પહોંચતા. તો કોરોના કાળમાં 8 કરોડ ગરીબ પરિવારોને વિના મૂલ્યે અપાયા ગેસ કનેક્શન. આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી. વણકરો અને કારીગરોને કેન્દ્રીય કાપડ મંત્રીએ વણકરોના સશક્તિકરણ માટે વિવિધ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન. કાપડ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, 7 વર્ષમાં હેન્ડલૂમ ઉદ્યોગને ખૂબ જ ઝડપ ગતિએ સમગ્ર દેશમાં મળી રહી છે ઓળખ. દેશવાસીઓ માટે વેક્સિનને લઈને સારા સમાચાર. સિંગલ ડોઝ કોવિડ વેક્સિન જોન્સન એન્ડ જોન્સનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી. કહ્યું, ભારત પાસે હવે 5 EUA રસી. કોરોના સામે આપણા દેશની લડાઈ બનશે વધુ મજબૂત અને ઝડપી. દેશમાં કોરોના રસીકરણ અભિયાનને 50 કરોડનો આંકડો પાર કરી મેળવી સિદ્ધિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રસીકરણ અભિયાનમાં આવી છે ઝડપ. તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,628 કેસ નોંધાયા. 617 લોકોના થયા મૃત્યુ. શુક્રવારે દેશભરમાં કોરોના રસીના 49,55,138 અપાયા ડોઝ. રાજ્યમાં આજે થયું સૌથી વધુ રસીકરણ. 6,01,720 વેક્સિનના ડોઝ અપાયા. તો સાથે જ કોરોનાના કેસમાં પણ થઈ રહ્યો છે સતત ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ, જ્યારે 27 દર્દીઓ થયા સાજા. કોરોનાનો રિકવરી રેટ થયો 98.75% પાર. તો દર્શક મિત્રો, માસ્ક હંમેશા પહેરી રાખો અને વહેલી તકે વેક્સિન લઈ કોરોના સામેની લડાઈમાં આપનું યોગદાન આપો. સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો. આ સાથે ન્યૂઝ ફોકસમાં હું નિકિતા શુક્લા આપની રજા લઉં છું. નમસ્કાર, શુભરાત્રિ. આ કાર્યક્રમના પ્રાયોજક છે કમિશનર શાળાઓની કચેરી. આર્થિક પ્રોત્સાહક સહાય યોજના રાજ્યમાં ચાલતી માધ્યમિક સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને